આ આપણું પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટેનું કેસી કાર્ડ માટેનું ફોર્મ છે તો આ ફોર્મમાં સૌપ્રથમ આપણે બેંકનું નામ લખવાનું રહેશે એટલે કે પીએમ કિસાન યોજનાની રકમ જે ખાતામાં જમા થતી હોય તે જ બેંકનું નામ અહીં લખવાનું રહેશે અને નીચે આપણી શાખાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ અહીં નીચે ફરીથી કઈ બ્રાન્ચ છે તે બ્રાન્ચનું નામ લખવાનું રહેશે પછી આપ જોઈ શકો છો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કૃષિ ધિરણ મેળવવાનું અરજી ફોર્મ જેમાં ક જે ફક્ત કચેરી ઉપયોગ માટે છે તો આમાં આપણે ખેડૂત મિત્રોએ કોઈ પણ વિગત ભરવાની નથી એ માત્ર કચેરીના ઉપયોગ માટે છે જેમાં આપણે

જો નવું કાર્ડ મેળવવા માંગતા હોય તો અહીં ટીક માર્ક કરવાનું રહેશે અને આપની પાસે કાર્ડ હોય અને તેની મર્યાદા વધારવા માંગતા હોય તો અહીં ટીક માર્ક કરી લેવાનું રહેશે અને જો આપનું કેસી કાર્ડ બંધ થઈ ગયું હોય અને તેને ચાલુ કરાવવા માંગતા હોય તો અહીં ટીક માર્ક કરી લેવાનું રહેશે અને ત્યારબાદ જરૂરી ધિરાણની રકમ માટે અહીં રકમનો ઉલ્લેખ કરવાનો રહેશે ત્યાર પછી અરજદારની વિગત જેમાં અહીં નું નામ લખવાનું રહેશે ત્યાર પછી નીચે જો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ આવરી લેવામાં ન આવે તો

બે લાખની રાશિ માટે ત્રણસો ને ત્રીસ રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ છે અને આ પ્રીમિયમ જો આપના ખાતામાંથી ઓટો ડેબિટ નો વિકલ્પ પસંદ કરવા માંગતા હોય તો અહીં આપને હા અથવા ના નો ઉલ્લેખ કરવાનો રહેશે અને અહીં નીચે લખાયેલ છે આ ખાતામાંથી અરજદારના કેવાયસી અને અન્ય વિગતોનો કેસી હેઠળ ઉપયોગ કરવામાં આવશે એટલે કે આપના બેંક ખાતામાં જે કેવાયસી આપેલા છે તેનો ઉપયોગ આ કેસીસી કાર્ડ માટે કરવામાં આવશે એવું જણાવવામાં આવી રહ્યું છે ત્યાર પછી ઘ હાલની ધિરાણની વિગતો તો અહીં આપને આપનું બેંકનું નામ શાખાનું નામ કેસીસી કે અન્ય જે કઈ સુવિધા હેઠળ આપને ધિરાણ ઉપાડેલ હોય તેની વિગત જેમાંથી ન ચૂકવેલ હોય તે રકમ અને મુદત વિતી છતાં પણ ન ચૂકવેલ હોય તે રકમનો અહીં ઉલ્લેખ કરવાનો રહેશે આગળ છ અરજદારની જમીનની અને વાવેતર પાકની વિગતો જેમાં સૌપ્રથમ ગામનું નામ ત્યારબાદ ખાતા નંબર અને સર્વે નંબર જેમાં જમીનનો પ્રકાર પોતાની લીઝ પર ભાગીદારી વગેરે વિગતો દર્શાવવાની છે અને તે જમીનનો વિસ્તાર દર્શાવવાનો ત્યાર પછીના ત્રણ કોલમમાં વાવેતર કરેલ પાકની વિગત જેમાં ખરીફ પાક રવિ પાક અને અન્ય ભાગ જેનો ઉલ્લેખ કરવાનો રહેશે ત્યાર પછી છ પશુપાલક અને મત્સ્યપાલક માટે એટલે કે એપ્લાય ખેડૂત જો પશુપાલક તો મત્સ્યપાલક છે તો તેની વિગતો અહીં દર્શાવવાની છે જેમાં ગામનું નામ દુધાળા પશુઓની સંખ્યા બકરી અને ઘેટાની સંખ્યા ભૂંડ મરઘા અને અન્ય આ પ્રમાણે જે કોઈ પશુ જે જે ધરાવતા હોય તેની સંખ્યા દર્શાવવાની રહેશે અને નીચે જો મત્સ્ય પાલક હોય તો મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગ અને જળચર ઉછેર તો તેની વિગત અહીંયા અને દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ તેની વિગત અહીંયા દર્શાવવાની રહેશે આ વિકલ્પમાં જો આપને લાગુ પડતું હોય તો જ વિગતો દર્શાવવાની છે નહીંતર ડેશ કરી લેવાના છે લાગુ ન પડતું હોય તો સામાન્ય ડેશ કરી અને આગળનું ફોર્મ ભરવાનું છે

અમે આથી બાધરી આપીએ છીએ કે બેંક આ લોનને મંજૂર મંજૂરી આપવા માટે નિયત કરેલ નિયમો અને શરતોનું પાલન કરીશું અને અમને રહેશે સમયગાળા દરમિયાન અમારા દ્વારા કોઈ પણ મેળવેલ સંપત્તિ માટેની સ્થિતિમાં બેંકને જાણ કરીશ કરીશું આથી હું અમે બાહધરી આપીએ છીએ કે મેં અમે અન્ય કોઈ પણ બેંક સંસ્થામાંથી કિસાન ક્રેડિટ કાર્ડ મેળવેલ નથી કે મળ્યું નથી આ પ્રમાણેની બાહેધરી આપવાની રહેશે અને ત્યારબાદ બાહેધરીની નીચે અહીં અરજદારની સહી કરી લેવાની રહેશે આટલી વિગતો ભરી અને આપની બેંક દ્વારા જે કંઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવે તે ડોક્યુમેન્ટ જોડી અને બેંકમાં આપી દેવાનું રહેશે અને બેંક તરફથી અહીંથી નીચેનો પાર્ટ જે અહીં જોઈ શકાય છે તેમાં વિગતો ભરી અને આપને પોચ સ્વરૂપે આપવામાં આવશે જેમાં અહીં આપનું નામ દર્શાવશે અને અહીં આપનું સરનામું દર્શાવી અને જે તારીખે આ ફોર્મ જમા કરાવશો તે તારીખ લખી અને અહીં બેંક કર્મચારી સહી કરી અને આપને આ પોંચ સુપ્રદ કરશે અને આ ફોર્મ જમા કરાવ્યાના ના ચૌદ દિવસમાં આપને કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે મિત્રો આ રીતે એકદમ સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ માટેનું ફોર્મ ભરી શકાય છે હવે કિસાન લાવીશું તો આપણી ચેનલને જોતા રહેજો જો આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ